નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળકો, આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ ફોર્થ વિષય ગુજરાતી ચેપ્ટરના નવમી સમજૂતી આપીશ. એટલે સમજૂતી તો આપી દીધી છે, બરાબર છે, પણ એના શબ્દો વિશે, એના પ્રશ્નો વિશે તમને કહી. નવું કાવ્ય છે હું તો પૂછું, એના લેખક છે સુંદરમ, બરાબર. હવે શબ્દ સમજૂતી, શબ્દ સમજૂતી એટલે કાવ્યમાં તમને જે જે શબ્દો આપેલા છે એ શબ્દો વિશે તમારે સમજવાનું છે. તો પહેલું છે જળી. જળી એટલે સજ્જડ બેસાડી. જળી એટલે સજ્જડ બેસાડી, એટલે એને આમ બેસાડી દીધી એકદમ એમ. પછી મીંદડી એટલે બિલાડી. મીંદડી એટલે બિલાડી આવે છે ને તમારા બધાના ઘરમાં, હે? તો મીંદડી એટલે બિલાડી. પછી માંજરી એટલે ઉરી કીકી વાળી. માંજરી એટલે ઉરી કીકી વાળી. ઉરી એટલે કેવી? બ્લ્યુ, બ્લ્યુ, બરાબર. અને કીકી એટલે વચ્ચેનું જે ડોટ હોય તેને કીકી કહેવામાં આવે છે. પછી ચકચકતી એટલે ચળકતી, આમ એકદમ બ્રાઇટ દેખાય તમને. અંધારામાં તમે જ્યારે મીંદડીની આંખો જુઓ ને ત્યારે તમને એકદમ ચળક ચળકતી દેખાય, આપણને એમ થાય કે આમ કેવો પ્રકાશ છે. તો એ ચળકતી આંખો, બરાબર. કીકી, કીકી એટલે શું? કીકી એટલે આંખની વચ્ચે એક કાળા કલરનું, બ્લેક કલરનું ટપકું હોય, બરાબર. એને આંખની અંદર કાળા કલરનું ટપકું હોય એને કીકી કહેવામાં આવે છે. આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. હવે નાજુક એટલે કેવું? નાજુક એટલે આંખ આપણી બહુ નાજુક છે કે જેને સંભાળીને રાખવાની છે, બરાબર. એમાં જરા પણ કાંઈ પણ લાગી જાય કે એને કંઈ પણ નુકસાન થાય તો આપણને દેખાતું બંધ થઈ જાય છે. એમાં કીકી છે એ ખાસ પ્રકારનું નાજુક અવયવ છે કે જેની ખૂબ જ સાચવણી એટલે જાળવણી કરવી પડે છે. કૂંપળો, કૂંપળો એટલે નવા તાજા ફૂટેલા પાન. નવા તાજા ફૂટેલા પાન કૂંપળો એટલે કે તમે ઝાડ જુઓ, બરાબર છે, એમાં તમને ઘણા પ્રકારના પાન જોવા મળશે. મોટા જોવા મળશે, નાના પણ જોવા મળશે, પીળા પણ જોવા મળશે, લીલા પણ જોવા મળશે. પણ કૂંપણો કેવી હોય છે? એકદમ લીલી નહીં હોય, પણ થોડીક પોપટી કલર જેવી નાની નાની કૂંપણો, તાજી તાજી ફ્રેશ ફ્રેશ દેખાય એવા નાના પાન હોય એને કૂંપણ કહેવામાં આવે છે. હવે ગાવડી. ગાવડી એટલે ગાય, બરાબર. ગાય વિશે તો તમે બધાએ જાણ્યું જ હશે કે ગાય એ આપણું પાલતું પ્રાણી છે. ગાય એ પવિત્ર પ્રાણી છે. ગાય વિશે ઘણા બધા નિબંધ પણ લખ્યા હશે, ગાય વિશે જાણ્યું પણ હશે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને આદર્શ માનવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ગાયનું દૂધ પણ પૂજામાં વપરાય છે. તો ગાય, ગાવડી એટલે ગાય. પછી દસ દિશ. દસ દિશ એટલે દસ દિશા. દસ દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચાર દિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ ચાર ખૂણા, આકાશ અને પાતાળ સાથે કુલ દસ દિશા, બરાબર. ચાર દિશાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ચાર ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ, બરાબર. તો આને દસ દિશાઓ કહેવામાં આવે છે. દેખંતી, દેખંતી એટલે જ્યોતિ. દેખંતી એટલે જ્યોતિ. આપણે જે જોઈએ ને એને દેખવું કહેવાય, આપણી તળપદી ભાષામાં એને દેખવું કહેવાય, જોવું કહેવાય, બરાબર. તો જ્યોતિ, દેખંતી એટલે જ્યોતિ. પછી મઢી. મઢી એટલે આવરીને જોડી દીધી. મઢી એટલે આવરીને જોડી દીધી, એટલે ગમે આમ હોય ને એને આવરીને સજ્જડ જોડી દેવું કહેવાય. હવે તમારી વીંટી હોય, માનો કે આજે હાથમાં પહેરવાની રીંગ હોય એમાં આપણે હીરા ઘણા એ બધા એ જોડેલા હોય છે, બરાબર છે. એ હીરો આપણે કાયમી પહેરવાથી નીકળી જતો નથી. હીરો કાયમી પહેરવાથી નીકળી જતો નથી, એનું કારણ શું છે? કે એને આવરીને જોડી દીધો છે, ફિટ કરી દીધો છે. એમાં એવી ઘણી બધી વસ્તુ હોય છે કે ફિટિંગ કરેલી હોય છે. તમે એવી ઘરમાં ઘણી બધી વસ્તુઓ વાપરતા હશો કે જેને ફિટ કરેલું હોય પછી એ નીકળતું નથી. હીરા છે એ ઘણા બધા તમારા ઓર્નામેન્ટ્સ મીન્સ દાગીનામાં બધે જડેલા હોય છે, બરાબર છે. બુટ્ટીમાં છે, તમારી મીટીઓમાં છે, તમારા હારમાં છે, ગમે એમાં, એટલે તો એને જોડી દીધેલા હોય છે.
એવી રીતે ઘણી બધી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે, તમારા મોબાઈલમાં કેટલું બધું ફિટ કરી દીધું હોય છે, જોડી દીધું હોય છે, તો એને જડેલું કહેવાય. તો આને મઢી એટલે આવરીને જોડી દીધી. પછી કહે છે કે નવ લખ એટલે નવ લાખ કે અગણિત, નવ લાખ કે અગણિત. હવે નવ લાખ, નવ લાખ એવું કહેવામાં આવે છે કે નવ લખ એટલે નવ ગણિત અગણિત. એટલે તારાઓ છે એ બધા અગણિત છે, પણ કવિની કલ્પના એવી છે કે આમાં નવ લાખ તારાઓ છે. તો આવી કલ્પનાના સારે કવિ છે એ દોડા જાય છે અને તમને આપણને કુદરતી વસ્તુનું વર્ણન કરાવે છે. તો અહીંયા હું તમને જે શબ્દાર્થ આપું, જે પ્રશ્નો કરાવું, બરાબર છે, એ તમારે પછી હું તમને તમારી વર્કશીટમાં મોકલીશ, બરાબર. તો એ વર્કશીટમાં તમારે એના જવાબ આપવાના છે અને એ પાછું તમારે ફેરબુકમાં ઉતારવાનું છે. જે પ્રશ્નો કરાવવું એ પણ, શબ્દાર્થ કરાવવું એ પણ તમારે ફેરબુકમાં કરવાનું છે. વર્કશીટમાં કરીને પછી ફેરબુકમાં ઉતારી લેવાના, બરાબર. તો આવું કરશો ને બસ આ સાથે, અને આ શબ્દાર્થ તમારા પૂરા કરું છું અને પછી હું તમને કાવ્યમાં સાધ્ય વિશે સમજૂતી આપું છું, બરાબર. હવે હું તમને આ કાવ્યના સાધ્ય વિશે સમજૂતી આપીશ. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે, મોરલાની પીછીમાં શું શું ચડેલું છે, મોરલાની પીછીમાં શું ચડેલું છે. તો કે મોરલાની પીછીમાં રંગબેરંગી લીલી ચડેલી છે. પીછી એટલે પીછું, મોર એટલે પીકોક, એની પીછી એટલે પીછામાં ફીધર્સ, એમાં રંગબેરંગી એટલે કલરફુલ ફીલડી ચડેલી છે. ફીલડી એટલે વચ્ચેનું ટપકું, રોટ. હવે બીજો પ્રશ્ન છે, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી. તો કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી, કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. આંબો એટલે મેંગોસ્ટ્રી, કેરીનું ઝાડ છે એને આંબો કહેવાય છે. એ આંબાની ટોચ એટલે કે જેની છેલ્લી ડાળી છે એને ટોચ કહેવાય, ત્યાં પહોંચતો નથી. ત્રીજો પ્રશ્ન છે, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે. તો કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. એક બકરી રહે છે, એક ડોસી છે, એની ઝૂંપડી મઢેલી છે, એની અંદર આવરીને ઝડી લીધી છે. પછી ચોથો પ્રશ્ન છે, કવિ આંખ વિશે શું વિચારે છે. તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસેય દિશામાં દેખતી આંખ મારી કોને કરી. પોપચો એટલે આંખનું જે આ પડદો છે એ, એમાં જે મઢેલી એટલે આવરીને જોડી દીધી છે એને, અને દસેય દિશાઓ મેં તમને આગળ પણ સમજૂતી આપી છે કે દસેય દિશાઓ એટલે ચાર દિશાઓ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, આ ચાર દિશાઓ, ચાર ખૂણાઓ, ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આકાશ અને પાતાળ, બરાબર. તો આ દસેય દિશાઓ, દસેય દિશાઓ મારી આંખ જોઈ શકે છે, તો એને કોણે કરી છે, આવી સુંદર આંખ કોને કરી છે. પછીનો પાંચમો પ્રશ્ન છે, કવિ આભલાની ચુંદડી કોને કહે છે, કવિ આભલાની ચુંદડી કોને કહે છે. કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચુંદડી કહે છે. નવલખ એટલે નવ લાખ, તારાથી મઢેલા આભને, આભને એટલે આકાશને, આભલાને એટલે કે આકાશની ચુંદડી કહે છે. એટલે કે તારાઓ જે આપણને આકાશમાં દેખાય છે, આખું આકાશ સરસ દેખાય છે, તો એને આપણે આભલાની ચુંદડી કહેવામાં આવે છે. તો આ પ્રશ્નો તમે પાકા કરી શકો છો, જોઈ શકો છો, બરાબર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.